હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ બે જાન્યુઆરી બે હજાર બાવીસના કરંટ અફેર વિશે બરાબર આની પહેલાના વિડીયો છે એ તમે ન જોયો તો ખાસ કરીને જોઈ લેજો ડિસેમ્બરના કરંટ અફેરનો વિડીયો અપલોડ થઈ ગયો છે ફર્સ્ટ જાન્યુઆરીનો પણ વિડીયો અપલોડ થઈ ગયો છે બરાબર આજે આપણે વાત કરવાના છીએ બે જાન્યુઆરી બે હજાર બાવીસના કરંટ અફેર વિશે તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે બે હજાર એકવીસમાં કઈ એપ્લિકેશન વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન બને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક કે આપેલામાંથી એક પણ નહીં તો એમાં આન્સર આવશે ટિકટોક છે એ આખા વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન બને બીજો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં સૌ પ્રથમ સિનિયર સિટીઝન માટે માવતર ઓલિમ્પિક બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે ભાવનગર અમદાવાદ ગાંધીનગર કે જૂનાગઢ તો એમાં આન્સર આવશે ભાવનગર ભાવનગર ખાતે છે એ માવતર ઓલિમ્પિક બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવશે બરાબર અને જે ગુજરાતની સર્વપ્રથમ છે બરાબર સિનિયર સિટીઝન માટે ચાલો એના પછીનો ત્રીજો ક્વેશ્ચન છે કે વિશ્વનું સૌ પ્રથમ ડ્યુલ મોડલ વ્હીકલ કયા દેશે બહાર પાડ્યું છે અમેરિકા જાપાન રશિયા કે શ્રીલંકા તો એમાં સાચો આન્સર આવશે બી એટલે કે જાપાન આન્સર આવશે બરાબર જાપાને સૌથી પહેલું ડ્યુલ મોડલ વ્હીકલ છે એ બહાર પાડ્યું છે તેના પછીનો ક્વેશ્ચન જોઈએ કે તાજેતરમાં નીતિ આયોગે જારી કરેલા રાજ્ય આયોગ સૂચક અંક એટલે કે હેલ્થ ઇન્ડેક્સમાં ગુજરાતનો કેટલામાં સ્થાને છે સાતમા આઠમા ચોથા કે છઠ્ઠા તેમાં સાચો આન્સર આવશે છઠ્ઠા સ્થાને છે બરાબર નીતિ આયોગે જે આ રાજ્યનો આરોગ્ય સૂચક આંક જાહેર કર્યો છે એમાં ગુજરાત કેટલામાં સ્થાને છે છઠ્ઠા સ્થાને છે બરાબર નીતિ આયોગ છે એનું ફૂલ ફોર્મ પણ તમારે પૂછાતું હોય છે શું થાય તે પણ જોઈ લઈએ આપણે કે નીતિ આયોગ નીતિ એટલે એન એન એટલે નેશનલ આ એટલે ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફરિંગ ઇન્ડિયા એટલે એનઆઈટીઆઈ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફરિંગ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર તો આ છે નીતિ આયોગનું ફૂલ ફોર્મ થાય છે બરાબર ચાલો એના પછી પાંચમો ક્વેશ્ચન જોઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ કઈ જગ્યાએ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની શિલાન્યાસ કર્યો છે લખનઉ વારાણસી મેરઠ કે અમેઠી તેમાં સાચો આન્સર આવશે મેરઠ બરાબર મેરઠમાં લખન મેરઠમાં નરેન્દ્ર મોદીજીએ બીજી જાન્યુઆરીએ મેજર ધ્યાનચંદ્ર સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પ્રારંભ કર્યો છે બરાબર ચાલો એના પછી છઠ્ઠો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોને ભારતીય કોસ્ટ ગાર્ડના ચોવીસમાં ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો વિરેન્દ્રસિંહ પઠાણિયા કૃષ્ણસ્વામી નટરાજન રાજેન્દ્ર રાઠોડ કે આપેલમાંથી એક પણ મય તો એમાં આન્સર આવશે વિરેન્દ્રસિંહ પઠાણિયા છે તેને છે એ ભારતીય કોસ્ટ ગાર્ડના ચોવીસમાં ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યું છે બરાબર ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે ઓડિશામાં રમાઈ રહેલી ચોથી પેરા બેડમિન્ટન રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં નીતિશ કુમાર કયા મેડલ માટે વિજેતા બન્યા છે સિલ્વર બ્રોન્જ કે ગોલ્ડ કે આપ પણમાંથી એક પણ નહીં તો એમાં આન્સર આવશે ગોલ્ડ બરાબર ગોલ્ડ માટે છે એ ઓડિશામાં જે રમાઈ રહેલ છે આપણા પેરા બેડમિન્ટન તેમાં નીતિશ કુમાર છે એ ગોલ્ડના વિજેતા બન્યા છે એટલે કે એને ગોલ્ડ મેડલ મળેલું છે બરાબર ચાલો એના પછીનો આઠમું ક્વેશ્ચન જોઈએ કે કયા રાજ્યની સો ટકા વસ્તીને કોરોનાનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટકા કે તેલંગાણા તેમાં સાચો આન્સર આવશે તેલંગાણા કે તેલંગાણા જે આપણું રાજ્ય છે તેમાં સો ટકા કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે હાલમાં કોના દ્વારા પહેલી જાન્યુઆરીથી સો દિવસની ભણે ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જીતુ વાઘાણી નરેન્દ્ર મોદી ધર્મેન્દ્ર પ્રધાન કે ધર્મેન્દ્ર પટેલ તેમાં આન્સર આવશે ધર્મેન્દ્ર પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પહેલી જાન્યુઆરીથી કન્ટિન્યુઅસ સો દિવસ એમાં પોણે ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તેના પછીનો ક્વેશ્ચન છે કે વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઇન ક્યાં શરૂ કરવામાં આવી છે અમેરિકા જાપાન ભારત કે ચીન તેમાં સાચો આન્સર આવશે ચીન ચીનમાં છે એ વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઇન છે એ શરૂ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ક્વેશ્ચન છે એ પૂરા થઈ જાય છે આજના કરંટ અફેરના હજી પણ જો તમને આમાં કાંઈ ડાઉટ હોય અથવા કાંઈ એડ કરવાનું લાગતું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમારે આની પીપીટી અથવા પીડીએફ જોતી હોય તો આપણે નીચે અહીંયા ટેલિગ્રામની લિંક આપેલી છે તેમાં જોઈન થઈ જશો તો તેમાંથી તમને પીપીટી અથવા પીડીએફ પણ મળી રહેશે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત